સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો આજે 363 નો આ ગ્રામર વિડીયોઝ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે હું ખરેખર ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો 363નો આ વ્યાકરણ એપિસોડ આપ સૌને પસંદ આવશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આ ચેનલમાં એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ એકથી અત્યાર સુધીના કોઈ પણ વ્યાકરણ એપિસોડને આપ આપની અનુકૂળતાએ જોઈ શકશો, નિહાળી શકશો. મિત્રો જો તમને આ વ્યાકરણ વિડીયોઝ પસંદ આવતા હોય તો ચોક્કસ વિડીયોને લાઇક આપશો, તમારા મિત્રો સર્કલની અંદર વિડીયો શેર કરશો, વિદ્યાર્થીઓની અંદર શેર કરશો, તમને સવિશેષ આનંદ થશે. અને હા મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મને સવિશેષ આનંદ થશે. એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપ સૌ મને પ્રોત્સાહન પૂરું પાડશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું અને આજનો સુવિચાર કંઈક આવો છે કે ધ્યેય પાને કે લીએ સ્વયં હી પૈર બઢાના હોગા, પૈર બઢાના હોગા તેરે પથ કે પથ્થરો કો, તેરે પથ કે પથ્થરો કો સ્વયં હી હટાના હોગા. દૂસરા કૌન ભલા તેરે પ્રશ્ન કે ઉત્તર દેંગે, તેરા મન કા દીપ સ્વયં હી જલાના હોગા. દીપ પાને કે લીએ સ્વયં હી પૈર બઢાના હોગા, તેરે પથ કે પથ્થરો કો સ્વયં હી હટાના હોગા. દૂસરા કૌન ભલા તેરે પ્રશ્ન કા ઉત્તર દેંગે, તેરા મન કા દીપ સ્વયં હી જલાના હોગા. એક સરસ મજાનો આપણને પ્રેરણા આપે કે આપણું દુઃખ એ આપણે જ દૂર કરવું પડશે, આપણી સફળતા સુધી આપણે જ જવું પડશે. એના માટે કોઈ પણની પાસે અપેક્ષા નહીં રાખવાની, માત્ર તમારો પ્રયત્ન, તમારી નિષ્ઠા અને તમારી મક્કમતા જ તમને તમારા ધ્યેય સુધી પહોંચાડશે. તમારો અંદરનો દીપ ત્યારે જ જાગૃત થશે કે તમારો ખુદ આટલો બધો સંઘર્ષ કરો અને ખૂબ આગળ વધી શકશો. મિત્રો આજના આ સરસ મજાના સુવિચાર પછી આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ છે એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝ એટલે વિશેષણરૂપ ઉપવાક્ય. વિશેષણરૂપ ઉપવાક્ય અગાઉ વાત કરી એમ કે એડજેક્ટિવ છે એ માત્ર એક પદ છે, એડજેક્ટિવ એ પદ છે, એડજેક્ટિવ ક્લોઝ એ આખું ઉપવાક્ય છે. બંનેનું કામ છે એ વાક્યમાં જે નામ કે જે સર્વનામ એ વપરાયા છે એ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરવાનું છે, વિશેષતા દર્શાવવાની છે, એનું નામ છે એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ એ માત્ર પદ હોય છે, એડજેક્ટિવ ક્લોઝ એ માત્ર ઉપવાક્ય હોય છે. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો એ એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન. મિત્રો ફરી એકવાર વાત કરી દઉં છું, રિલેટિવ પ્રોનાઉન વિશે અગાઉના વિડીયોમાં વાત કરેલી છે. પણ જ્યારે તમામ પ્રકારના એડજેક્ટિવ ક્લોઝ હું અહીંયા ભણાવવાનો છું, તમામ પ્રકારના એડજેક્ટિવ ક્લોઝ જ્યારે હું તમને ભણાવવા જઈ રહ્યો છું ત્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ, એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ, એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ કે એડજેક્ટિવ ક્લોઝમાં જે રિલેટિવ પ્રોનાઉન્સ છે, રિલેટિવ પ્રોનાઉન્સ એટલે મિત્રો સંબંધક સર્વનામ
एडजेक्टिव क्लोजनी अंदर जे संबंधक सर्वनामनी भूमिका जे छे ए केवी होय छे। संबंधक सर्वनाम एटले फरी एक वार मित्रों हु हुम विच वेर आ बधा ज जे छे संबंधक सर्वनाम आ आज संबंधक सर्वनाम छे एटले के आ जे रिलेटिव प्रोनाउन्स छे ए रिलेटिव प्रोनाउन्स नी भूमिका एडजेक्टिव क्लोज अने मुख्य वाक्य अने एडजेक्टिव क्लोज नो वाक्य ए बन्ने ने जोड़वामां आ क्यारे हु वापरी शकाय क्यारे हुम वपराय क्यारे विच वपराय क्यारे वेर वपराय ए जे आपणे शीखवा जई रह्या छे एनुं नाम एडजेक्टिव क्लोज विथ रिलेटिव प्रोनाउन। एडजेक्टिव क्लोजना वाक्यने एटले विशेषणरूप उपवाक्यने मुख्य वाक्य जोड़वा साथे हु हुम विच वेर वूज वॉट वेन वाय आ बधा जे छे ए बधा ज रिलेटिव प्रोनाउन्स छे। आ बधा रिलेटिव जे प्रोनाउन्स छे ए क्यारे वापरी शकाय एना विषेनो अभ्यास एना विषेनुं शीखवानुं एटले एडजेक्टिव क्लॉज विथ रिलेटिव प्रोनाउन्स। આજે મિત્રો આપણે પહેલું રિલેટિવ પ્રોનાઉન્સ હુ વિશે વાત કરીશું। આજે આપણે એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ એમાં આપણે કોના વિશે વાત કરીશું હુ। તો મિત્રો સામાન્ય રીતે હુ એટલે કોણ એવો આપણે અર્થ કરતા હોઈએ છીએ। હુનો અર્થ આપણે હુ હુ ઇઝ ધેટ પેલા કોણ છે આપણે હુ એટલે કોણ એવો આપણે અર્થ કરતા હોઈએ છીએ। પણ જ્યારે હુ એ એડજેક્ટિવ ક્લોઝની અંદર રિલેટિવ પ્રોનાઉન્સની ભૂમિકામાં હોય છે એડજેક્ટિવ ક્લોઝને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સની ભૂમિકામાં હોય છે ત્યારે આપણે હુ એટલે કે જે આ અર્થની અંદર હુનો અર્થ થાય છે કે જે। હુ એટલે મિત્રો તમે લખી લેશો હુ એટલે સામાન્ય રીતેનો અર્થ કોણ એવો થતો હોય છે। હુ એટલે કોણ હુ ઇઝ ધેટ બરાબર હુ ઇઝ યુ બરાબર આ બધા છે આ આ આ બધા વાક્યો છે એમ। પણ અહીંયા જ્યારે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે આપણે હું વાપરતા હોઈએ ત્યારે એનો અર્થ કે છે બરાબર યાદ રાખજો હુંનો અર્થ શું થશે કે છે। અને હું માત્ર જ્યારે વાક્ય અંદર વ્યક્તિનો ઉલ્લેખ હોય આ પણ યાદ રાખવું પડશે કેમ કે પછી વાક્યમાં કોઈ પ્રાણીનો ઉલ્લેખ હોય તો આપણે હું નથી વાપરી શકતા। માત્ર વ્યક્તિની વિશેષતાની વાત હોય કોઈ પણ વ્યક્તિ વિશેષતાની વાત હોય અને એડજેક્ટિવ ક્લોઝ દ્વારા એના અર્થમાં વિશેષતા બતાવવાની હોય ત્યારે મિત્રો મુખ્ય વાક્ય અને એડજેક્ટિવ ક્લોઝને હુંથી જોડવામાં આવે છે। મિત્રો મને ખબર છે થોડું અઘરું છે પણ ધીરે ધીરે આ વિડીયોઝને સાંભળશો તો ચોક્કસપણે તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવી જશે। મિત્રો ફરી એકવાર થોડું ભણીએ પણ સારું ભણીએ સુવ્યવસ્થિત ભણીએ। મિત્રો હું જે ભણાવું છું એ પણ મારા જ્ઞાનની એક મર્યાદાને અનુરૂપ ભણાવું છું। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો। પરંતુ કોરોના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ સ્વચ્છ રહીએ સ્વસ્થ રહીએ એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય।